બરાબર,
રેખાખંડ બી ની આ જે છે એ રેખાખંડ છે બરાબર પછી બી ઓ એટલે આ અને આ એ રેખાખંડ છે પછી ઈ ઓ એટલે કે ઈ અને ઓ આ રેખાખંડ છે ઓ બી એટલે ઓ અને બી અને ઈ બી એટલે ઈ અને બી આ રેખાખંડો છે દાખલા નંબર 2 આપેલા ચાર મૂળાક્ષરોમાંથી દરેક વખતે માત્ર બે મૂળાક્ષરોનો ઉપયોગ કરી આપેલ રેખાના શક્ય તેટલી એટલે કે 12 રીતે આપણે નામ લખવાના છે ફક્ત બે મૂળાક્ષર લેવાના છે અને 12 નામ લખવાના છે તો અહીંયા આપણે રેખા આપેલી છે જેના પર ચાર બિંદુ દર્શાવ્યા છે એ આપણે બે બે બિંદુઓનો લેવાનો છે અને પછી નામ લખવાનું છે તો પહેલા રેખા AB આ રેખા AB પછી AC AD રેખા BA રેખા BC રેખા BD રેખા CA રેખા CB આ રીતે પણ આપણે લખી શકીએ એવું નહીં કે આપણે આ ડિરેક્શનમાં લખી શકીએ આપણે આ સાઈડથી લખી શકીએ રેખા CD રેખા DA રેખા BB અને રેખા DC દાખલા નંબર 3 ઈ બિંદુને સમાવતી રેખાઓ આપણે શોધવાની છે તો આ ઈ બિંદુ છે એ ઈ બિંદુને સમાવતી રેખાઓ કઈ છે તો આ એ ઈ રેખા એ ઈ રેખા એફ ઈ રેખા બી ઈ અને રેખા ડી ઈ આ ઈ બિંદુને સમાવતી રેખાઓ છે બી એમાંથી પસાર થતી રેખાઓ તો આ બિંદુ એ જે છે એમાંથી પસાર થતી રેખાઓ રેખા એ ઈ એ સિવાય ઘણી બધી રેખાઓ આપણે લખી શકીએ છીએ સી છે ઓ બિંદુ જેમાં છે તેવી રેખા તો આ ઓ બિંદુ જેમાં છે એવી રેખા એક જ છે ઓ સી અને સી ઓ પણ આપણે લખી શકીએ એકબીજાને છેદતી હોય એવી રેખાની બે જોડ આ એકબીજાને છેદતી હોય એવી બે જોડ એટલે કે રેખા એ ઈ અને રેખા સી ઓ આ બે રેખા એકબીજાને છેદે છે કયા બિંદુમાં તો બી બિંદુમાં જે બિંદુમાં છેદે છે તથા ઈ એફ એટલે કે આ ઈ એફ રેખા જે છે એ એ ઈ જે ઈ બિંદુમાં છેદે છે ઈ એફ એ ઈ બિંદુમાં છેદે છે દાખલા નંબર 4 કેટલી રેખાઓ પસાર થાય એ આપણે જોવાનું છે તો એ છે એક બિંદુમાંથી સંખ્ય રેખાઓ પસાર થાય અહીં આકૃતિમાં સમતલમાં એક બિંદુ ઓ છે જુઓ ઓ બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે આ બિંદુ ઓ છે એમાંથી અસંખ્ય બિંદુ રેખાઓ પસાર થાય છે આના સિવાય પણ હજુ બીજી રેખાઓ આપણે પસાર કરી શકીએ એટલે આ ઓ બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થઈ શકે છે બી બે બિંદુઓમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય એવી આપણે એક રેખા દોરવાની છે આ બે બિંદુ પી અને ક્યુ આપણે લીધા છે અહીં બે બિંદુઓ પી અને ક્યુ છે તેમાંથી એક અને માત્ર એક જ રેખા પી ક્યુ પસાર થાય છે દાખલા નંબર 5 બિંદુ પી એ રેખાખંડ એ બી પર છે અહીંયા રેખાખંડનું ચિહ્ન છે એટલે ધ્યાન રાખવાનું કે આપણે બંને બાજુ તીર દોરીને રેખા બનાવવાની નથી બે બિંદુને જોઈન્ટ કરીને આપણે બિંદુ દોરવાના રેખાખંડ દોરવાનો છે તો એ બી અને બિંદુ પી એ બિંદુ રેખાખંડ એ બી પર છે એટલે આ બિંદુ પી જે છે એ રેખાખંડ એ બી પર છે બી રેખા એક્સ વાય અને રેખા પી ક્યુ એમ બિંદુમાં છેદે છે આ રેખા એક્સ વાય છે અને રેખા પી ક્યુ છે એ એમ બિંદુમાં છેદે છે આપણે આકૃતિ તૈયાર કરવાની છે આ જે સ્ટેટમેન્ટ આપેલું છે એ વાંચીને આકૃતિ તૈયાર કરવાની છે સી રેખા એલ પર બિંદુઓ ઈ અને એફ છે પણ ડી નથી એટલે કે આપણે રેખા એલ દોરવાની છે અને એના પર ઈ એફ બિંદુઓ દોરવાના છે અને ડી નથી એ ડી આપણે અહીંયા એક અલગથી એને બતાવવાનું કે ડી બિંદુ નથી હવે રેખા
एल आपणे दोरी छे एनी उपर बिंदु ई अने एफ दोर्या छे अने डी बिंदु नथी एटले एने आपणे अलग थी रेखानी बर बताव्यो छे। डी छे ओ रेखा ओ पी अने रेखा ओ क्यू बिंदु ओ मां मळे छे। आ रेखा ओ क्यू छे अने रेखा ओ पी छे ए बंदे छेदती रेखा छे अने का बिंदુમાં છેદે છે તો ઓ બિંદુમાં છેદે છે। અહીં આપણા દાખલા 1 થી 5 સ્વાધ્યાય 4.1 ના પૂર્ણ થાય છે। દાખલા નંબર 6 જાતે ગણવાનો રહેશે અને આખો સ્વાધ્યાય 4.1 તમારે નોટબુકમાં લખવાનું રહેશે। થેન્ક યુ।